महानगरपालिकानी साधारण सभा में शासकोए प्रश्नोत्तरी काल रद्द करता विपक्षे साधारण सभा पूर्ण थता प्रश्नोत्तरी कालनुं नाटक कर्युं। महानगरपालिकानी साधारण सभा मेयर मनभा मोरीनी अध्यक्षताए मळी हती। आ सभा में रजू करायेल त्रण कार्योने मंजूर करवामां आव्या हता। तेनी साथोसाथ अध्यक्ष स्थानेथी बे कार्योने पण रजू करी सर्वानुमते मंजूर कर्या हता। बाद पूर्व मुख्यमंत्री केशुबापाने श्रद्धांजलि पाठवी सभाने पूर्ण जाहेर करी प्रश्नोत्तरी कालनी सभामांथी बाद बाकी करता विपक्षे विरोध प्रदर्शित करी सत्ताओमां मेयरनी जग्या पर अरविंद परमारे बेसीने प्रश्नोत्तरी कालनुं नाटक भजव्युं हतुं, जेमां कोंग्रेसना तमाम नगरसेवकोए भाग लई शासकोनी हासी उड़ावी मेयरनी कचेरी पासे सूत्रोच्चार करी विरोध प्रदर्शित कर्यो हतो। सरकार द्वारा सर्वे करवामां आवतो नथी त्यारे ભાવનગર શહેરના આશરે 50,000 સિનિયર સિટીઝનો જે ગવર્મેન્ટની યોજના છે, જે 60 વર્ષ વટાવી ગયા છે, જેની ઉંમર છે, જેને 700-800 રૂપિયા ગવર્મેન્ટ દ્વારા પેન્શન મળે છે, તે આવા લોકો પેન્શનથી વંચિત છે। તેમજ છેલ્લા 10 વર્ષની અંદર 20,000 પરિવાર એવા છે કે સરકાર દ્વારા જે જવાબદાર વ્યક્તિ છે ઘરના જો પૈસા વાળા થશે લોકશાહી પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી અને સામાન્ય સભામાં જે કાંઈ અમારે લોકોના પ્રશ્નો હોય રજૂ કરવાના હોય છે, વર્ષના અંતે એક મહિનાના અંતે એક બોર્ડ બોલાવવામાં આવે છે, અમે લોકોના પ્રશ્નોનો અવાજ ઉઠાવીએ છીએ। આજે ભાવનગર શહેરીજનોમાં આ ભારતીય જનતા પાર્ટીનું શાસન સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે એવા અમારી પ્રશ્નોત્તરીથી ગભરાઈ અને મેયર સામાન્ય સભામાંથી એની મનમાની કરી અને હાલીને નીકળ્યા છે, એ આ લોકશાહીનો ખૂન કહેવાય। અને આવી જ રીતે જો ભાવનગરની અંદર બોર્ડ નો જ બોલાવતા હોય તો બોર્ડ બોલાયા પછી જ્યારે એમને બોલવાનું હોય એ બોલી લે છે, જ્યારે અમારી વારો આવે ત્યારે ઊભા થઈ અને વ્યા જાય છે। ખરેખર આ ભાવનગરની શહેરીજનોના પ્રશ્નોનો અવાજ દબાવવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના મેયરે કર્યો હોય એવું લાગ્યું છે। એ કીધું મારા આગેવાન છે ભરતભાઈ બુધેલિયાને, જ્યારે પણ વાત કરી હતી પહેલો પ્રશ્ન ભરતભાઈ બુધેલિયાનો હતો, બીજો પ્રશ્ન મેણિયાનો હતો, ત્રીજો પ્રશ્ન જયદીપભાઈનો હતો। એટલે જયદીપભાઈના ધ્યાનમાં પણ મૂક્યું હતું, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન સાથે પણ ચર્ચા થઈ હતી। પણ આ રીતે આવા કિસાન પુત્ર અને મુખ્યમંત્રી ને આવો શોકનો દિવસ, સરકારે જ્યારે શોક દિવસ જ્યારે ઉપરના કોંગ્રેસના ઉપરના લેવલ ઉપર જે એ લોકો એમાં માન્યતા આપતા હોય અને સ્થાનિક લેવલના જે કોઈ લોકો આ વિરોધ કરે છે વ્યાજબી નથી, આ કોઈ આમાં રાજકારણ નહીં કરવું જોઈએ। આવી પરિસ્થિતિની અંદર સાથે મળીને જે ભાવનગરની પરિસ્થિતિ જે હતી 1900 અને 2001માં જ્યારે ભાવનગરમાંથી લોકોને ભાગી જવું પડે એવી પરિસ્થિતિ હતી, આ જ કેશુભાઈ પટેલ
જેને ટૂંકા દિવસોની અંદર પણ ભાવનગરને પાણી આપ્યું હતું, મહીપુરીનું પાણી આપણને આપ્યું હતું, ને કોઈ પણ આવા કિસાન પુત્રને અને જેવા મુખ્યમંત્રી બનાવ પંચીતા બન્યો છે એની અંદર સૌ સાથે મળીને કામ કરવું જોઈએ અને કોઈ પણ રાજકારણ નહીં કરવું જોઈએ.